નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારીની વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાળના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં હું વાળન બળદેવ્યાન આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓની અંદર સ્વાધ્યાય 2.3 ના દાખલા નંબર 1 ની ચર્ચા કરીશું. બરાબર, જો સ્વાધ્યાય 2.3 ની અંદર જે પ્રશ્ન નંબર 1 છે એ શું કહે છે, બહુપદી આપેલી છે x ની 3 + 3x નો વર્ગ + 3x + 1 નો નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને શેષ શોધો. અહીંયા જો જે આપેલી x + 1 છે એના વડે ભાગાકાર કરવાનો છે અને શેષ શોધવાનો છે. અહીંયા માત્ર શેષ એટલી માંગેલી છે. બરાબર, પાક પણ માંગ્યો નથી. તો તમે અહીંયા જે ભાજક તરીકે x + 1 છે એનું શૂન્ય શોધીને આપણે આગળના ઉદાહરણમાં જોઈશું. બરાબર, તો એ પ્રમાણે તમે સરળતાથી શેષ શોધી શકો છો. તો ચાલો હવે દાખલાની ગણતરી કરીએ. તો શું x + 1 બરાબર શું લઈએ, x + 1 બરાબર 0. બરાબર, માટે x બરાબર શું થાય, માઇનસ 1. આ પ્લસ 1 ડાબી બાજુએ છે, જમણી બાજુએ જાય તો માઇનસ 1. માટે આપણે લખી શકીએ કે x + 1 નું શૂન્ય માઇનસ 1 છે. માટે x + 1 નું શૂન્ય માઇનસ 1. બરાબર, હવે બહુપદી કઈ આપેલી છે, બહુપદી x ની 3 + 3x નો વર્ગ + 3x + 1 એ બહુપદી આપેલી છે. તો લખી દઈએ બહુપદી p of x બરાબર x ની 3 + 3x નો વર્ગ + 3x + 1. આ બહુપદી આપેલી છે, એમાં p of x x ની કિંમત કેટલી મૂકવાની છે, માઇનસ 1 બરાબર માઇનસ 1 ની 3, કારણ કે x ની 3 હતી, x ના સ્થાને માઇનસ 1 મૂકીએ, માઇનસ 1 ની 3 + 3 માઇનસ 1 ની 2 + 3 x ની કિંમત માઇનસ 1 + 1. બરાબર, હવે જો અહીંયા સાદું રૂપ આપીએ તો માઇનસ 1 ની 3, કોઈ પણ સંખ્યા માઇનસ હોય અને એની 3 હોય તો જે પરિણામ છે એ માઇનસ માં જ આવે, તો 1 ની 3 બરાબર શું થાય, 1 જ થાય, તો માઇનસ 1 પ્લસ અહીંયા જો 3 છે બરાબર માઇનસ 1 નો વર્ગ, કોઈ પણ સંખ્યા માઇનસ હોય અને એની 2 હોય તો જે પરિણામ આવે એ પ્લસ માં જ આવે, તો માઇનસ 1 ની 2 બરાબર 1 થાય, કારણ કે 1 નો વર્ગ 1 થાય. અહીંયા માઇનસ 1 નો વર્ગ છે તો માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થાય. અહીંયા જો પ્લસ 3 ગુણ્યા માઇનસ 1 છે તો પ્લસ માઇનસ માઇનસ 3 × 3 + 1. હવે બરાબર માઇનસ 1 + 3 × 3 માઇનસ 3 + 1. બરાબર, હવે જો અહીંયા પ્લસ 1 છે માઇનસ 1 છે, પ્લસ 3 છે માઇનસ 3 છે, શેષ કેટલી વધે છે, તો શેષ 0 વધે છે. બરાબર, આપણે તો નીચેના જે ભાજક આપેલો છે એના વડે ભાગાકાર કરીને શેષ શોધવાની હતી. તમારે ભાગાકારની લાંબી પ્રક્રિયા ના કરવી પડે, એટલા માટે જે ભાજક છે એનું શૂન્ય શોધી દેવાનું અને બહુપદીની અંદર x ની કિંમત, એટલે ગમે તે ચલ આપેલું હોય એની કિંમત મૂકી દેવાની. બરાબર, શૂન્ય શોધીને તો તમને અહીંયા શેષ કેટલી મળી, 0 મળી. ફરીથી એકવાર જોઈ લઈએ તો અહીંયા જો x + 1 વડે આપેલી બહુપદીનો ભાગાકાર કરીને શેષ શોધવાની છે. અહીંયા x + 1 હતા, એનું શૂન્ય શોધ્યું, કેટલા વધ્યા, કેટલા મળ્યા, x બરાબર માઇનસ 1 મળ્યા. x + 1 નું શૂન્ય માઇનસ 1 છે. p of x બરાબર x ની 3
प्लस त्रण एक्स नो वर्ग प्लस त्रण एक्स प्लस ए ये बहुपदी आपेली छे अहीं पी ऑफ माइनस ए बहुपदी नी अंदर एक्स नी किंमत जे चल आपेलू छे एनी किंमत माइनस एक मूकीए माइनस एक नी त्रण घात प्लस त्रण माइनस एक नी बे घात कारण के एक्स नी बे घात हती प्लस त्रण एक्स नी किंमत माइनस एक प्लस ए बराबर माइनस ए प्लस त्रण एका त्रण माइनस त्रण प्लस ए बराबर हवे जो माइनस एक प्लस एक कैंसल कर दिए प्लस त्रण माइनस त्रण कैंसल कर दिए वधेशु जीरो तो आपेली बहुपदी नो एक्स प्लस एक वडे भागाकार करिए तो शेष केटले वधे छे जीरो बराबर माटे लखीए माटे पी ऑफ एक्स बराबर एक्स ने त्रण घात प्लस त्रण एक्स नो वर्ग प्लस त्रण एक्स प्लस वन ने एक्स प्लस वन वडे भाग तो शेष केटली वधे छे जीरो अहीं लखीए के शेष जीरो मळे छे बराबर आ प्रमाणे लखी देवानुं હવે જો આપણને બીજો ભાજક તરીકે એક્સ માઇનસ એક ના છેદમાં બે આપેલા છે બરાબર હવે તમારે એક્સ માઇનસ એક ના છેદમાં બે છે એ ભાજક તરીકે છે તો બહુપદીમાં એનું શૂન્ય શોધવાનું અને તમારે એક્સ ની કિંમત મૂકવાની છે બરાબર તો અહીંયા જો માને एक्स माइनस एक ना छेद मा बे बराबर केटला रहीए जीरो कारण के आपणे शून्य शोधवानुं छे माटे एक्स बराबर केटला थाय एक ना छेद मा बे थाय कारण के माइनस एक दुत्याव जमणी बाजुए जाय तो प्लस थाय जो तो एक्स माइनस एक ना छेद मा बे नुं शून्य काय मळ्युं तो एक ना छेद मा बे मळ्युं बराबर तो अहीं लखी दईए एक्स माइनस एक ना छेद मा बे नु शून्य एक ना छेद मा बे छे हवे जो जे शून्य मळ्युं छे ए बहुपदी नी अंदर मुक्त तो ए बहुपदी कई छे पी ऑफ एक्स बराबर एक्स नी त्रण घात प्लस त्रण एक्स नो वर्ग एक्स नी त्रण घात प्लस त्रण एक्स नो वर्ग प्लस त्रण एक्स प्लस ए प्लस त्रण एक्स प्लस ए बराबर अहीं जो एक्स ने खाय तो तमारे एक दुत्यांश मूकी देवाना छे तो बराबर एक्स नी त्रण घात हती तो अहीं एक दुत्यांश एनी त्रण घात करिए बराबर पछी चिन्ह प्लस छे अहीं त्रण एक्स नी बे घात छे तो एक दुत्यांश नी बे घात करिए प्लस त्रण एक्स नी एक दुत्यांश किंमत छे तो एक दुत्यांश मूकी दईए प्लस ए हवे जो एक नी त्रण घात केटला थाय कोई पण अहीं जो एक नी त्रण घात एटले एक गुणिया एक त्रण वखत लखीए तो एक थाय बे नी त्रण घात बे गुणिया बे गुणिया बे त्रण वखत केटला थाय तो बे दू चार दू आठ थाय प्लस त्रण અહીંયા એક ની બે ઘાત એક ની બે ઘાત બરાબર એક થાય બે ની બે ઘાત તો બે ની બે ઘાત બરાબર ચાર થાય પ્લસ ત્રણ ત્રણ નો એક દુત્યાંશ જોડે ગુણાકાર કરીએ તો શું થાય ડાયરેક્ટ લખી દઈએ ત્રણ ના છેદ માં બે પ્લસ એ બરાબર હવે જો અહીંયા એક ના છેદ માં આઠ प्लस त्रण नो एक जोड़े गुणाकार करिए तो शू थाय तो प्लस त्रण ना छेद मा चार प्लस त्रण ना छेद मा बे प्लस ए हवे जो चारे पद छे नो सबंचानो छे सरवाळानो तो आपणे शू करिए तो लसा लई लईए बराबर लसा लई लईए आठ चार बे અને એક ના છેદ માં કોઈ સંખ્યા નથી તો તમે એક લખો તો પણ ચાલે અને ના લખો તો પણ ચાલે હવે આઠ ચાર બે અને એક નો લસા લઈએ તો કેટલો મળે અહીંયા જો
માટે હવે આ ચાર બે અને એક નો લસા લઈએ તો આઠ મળે બરાબર. તમારી લસા લઈ જવાનો અને પછી જો જે આઠ મળે છે આઠ ને પહેલી સંખ્યાના છેદ વડે ભાગે કેટલા મળે છે, આઠ ભાગે આઠ કરીએ તો એક મળે અને એક ને એક વડે ગુણીએ તો એક મળે છે. ચિહ્ન કયું છે? પ્લસ નું. હવે આઠ ને બીજી સંખ્યાના છેદ વડે ભાગવાના, આઠ ભાગે ચાર કરવા કેટલા મળે? બે મળે અને બે ને અંશ વડે ગુણો તો બે ગુણ્યા ત્રણ બરાબર કેટલા થાય? છ થાય. પ્લસ અહીંયા ચિહ્ન પ્લસ નું છે એટલે પ્લસ નું મૂક્યું. હવે આઠ લસા છે એને બીજી સંખ્યાના છેદ વડે ભાગો એટલે આઠ ભાગ્યા બે કરવા કેટલા મળે? ચાર મળે અને ચાર ને અંશ વડે ગુણો એટલે ચાર ગુણ્યા ત્રણ કરીએ તો બાર થાય બરાબર. હવે ચોથી સંખ્યાના છેદમાં આઠ છે, આઠ ને એક વડે ભાગે કેટલા મળે? આઠ એકા આઠ થાય અને જે અંશ છે એના વડે ગુણીએ તો આઠ એકા આઠ થાય તો પ્લસ આઠ. માટે અહીંયા જુઓ છ પ્લસ એક કેટલા થાય? છ ને સાત થાય બરાબર. સાત પ્લસ બાર, બાર પ્લસ સાત કરીએ તો કેટલા થાય? અહીંયા જુઓ છ પ્લસ એક સાત થાય છે અને સાત પ્લસ બાર ઓગણીસ થાય છે અને ઓગણીસ પ્લસ આઠ કેટલા થાય? ઓગણીસ પ્લસ આઠ સત્યાવીસ થાય છે બરાબર. અહીંયા જો બાર ને આઠ વીસ, વીસ ને છ છવ્વીસ, છવ્વીસ ને એક સત્યાવીસ. તો જો શેષ કેટલી વધે છે? સત્યાવીસ ના છેદમાં આઠ. તો મિત્રો અહીંયા જો એક્સ ની કિંમત એક દૂતીયાંશ હતી તો એક્સ માઇનસ એક દૂતીયાંશ નું શૂન્ય, એક દૂતીયાંશ મેળવ્યું તો આપણે એક્સ ની કિંમત એક દૂતીયાંશ બહુપદી ની અંદર મૂકતો એક્સ ની કિંમત જો એક્સ દેખાયા તો એક દૂતીયાંશ મૂક્યા, એક દૂતીયાંશ નો ગણ એટલે એક અષ્ટમાંશ થાય પ્લસ એક દૂતીયાંશ નો વર્ગ એટલે એક ચતુર્થાંશ થાય પ્લસ ત્રણ નો ગુણાકાર એક દૂતીયાંશ જોડે કરીએ તો ત્રણ ના છેદમાં બે થાય પ્લસ એક બરાબર. હવે જો એક ના છેદમાં આઠ પ્લસ ત્રણ નો ગુણાકાર એક જોડે કરીએ તો ત્રણ છેદમાં ચાર, કારણ કે ચાર નો ત્રણ ના છેદમાં કોઈ સંખ્યા નથી કેટલા હોય? એક હોય. તો ચાર ગુણ્યા એક કરીએ તો ચાર થાય પ્લસ અહીંયા ત્રણ ના છેદમાં બે હતા પ્લસ એક ના છેદમાં એક. હવે અહીંયા જો આ ચારે સંખ્યા વચ્ચેનો સંબંધ શાનો હતો તો સરવાળાનો હતો તો આપણે લસા લીધો. લસા કેટલો થયો? લસા આઠ થાય છે. હવે આઠ ને પહેલી સંખ્યાના છેદ વડે ભાગ્યા, આઠ ભાગ્યા આઠ કરીએ એક થાય છે, એક ને એક વડે ગુણીએ તો એક મળે છે. પછી લસા આઠ છે એને બીજી સંખ્યાના છેદ વડે ભાગીએ, આઠ ભાગ્યા ચાર કરીએ તો બે મળે છે અને બે ને ત્રણ વડે ગુણીએ તો છ થાય. પછી ચિહ્ન પ્લસ છે એટલે પ્લસ મૂક્યું. પછી આઠ ને બે વડે ભાગીએ તો ચાર મળે છે, ચાર ને ત્રણ વડે ગુણીએ તો બાર મળે છે બરાબર. પછી જો અહીંયા છેદમાં એક છે તો આઠ ને એક વડે ભાગો તો આઠ મળે છે અને આઠ ને એક વડે ગુણો તો આઠ મળે છે. હવે જો ચારે સંખ્યાઓનો સરવાળો કરી લઈએ, સરવાળો કેટલો થાય છે? સત્યાવીસ. છેદમાં કેટલા છે? આઠ બરાબર. તો શેષ કેટલી વધે છે? સત્યાવીસ ના છેદમાં આઠ. તો અહીંયા તમે લખી શકો છો કે શેષ સત્યાવીસ ના છેદમાં આઠ મળે. તો જો મિત્રો તમે આ દાખલાની અંદર સંપૂર્ણ સમજ પડી ગયા છે. હવે આપણે આગળના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર સોળ ની અંદર દાખલા નંબર ત્રણ ચાર અને પાંચ ની ચર્ચા કરીશું. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, એકવાર આ નોટ ડાઉન કરી દેજો જેથી તમે સરળતાથી સમજી શકો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.